નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજે હું તમને અમદાવાદની બીજી એક એવી ઘટના સંભળાવું જે તમને માનવામાં પણ નહીં આવે તમને પણ આ વાત સોંપડીને નવાઈ લાગશે કારણ કે એક એવા વ્યક્તિની વાત છે કે જેઓ છેલ્લા ત્રીસ દિવસથી એટલે કે જ્યારથી લોકડાઉન થયું ત્યારથી આ જ દિવસ સુધી ઘરની બહાર નથી નીકળ્યા તેઓ અમદાવાદની અંદર ફ્લેટમાં રહે છે અને ફ્લેટનો ગેટ છોડી અને બહાર બજારમાં કરિયાણું લેવા દૂધ ઘી સાજ શાકભાજી લેવા કોઈપણ વસ્તુ લેવા તેઓ આજ દિવસ સુધી નીકળ્યા નથી છતાં પણ એમને પોઝિટિવ રિપોર્ટ આવ્યો અને તેઓ પણ આ વાયરસથી સંક્રમિત થયા અને આજે તેઓ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે અને એમના ઘરના સભ્યોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે હું તમને આ વિડિયોના માધ્યમથી એવું કહેવા માગું છું મિત્રો કે એમને જે ભૂલ કરી એ ભૂલ તમે હું આપણે ના કરીએ નહીં તો કદાચ તમને કે મને આપણને પણ આ વાયરસનો ચેપ લાગી શકે છે આપણે પણ સંક્રમિત થઈ શકીએ છીએ તો કહેવત છે ને કે જે માણસ વધુ પડતી સાવચેતી રાખે એને ત્યાં કંઈક ના કંઈક ભૂલ થાય છે અથવા એને ત્યાં કંઈક ના કંઈક તકલીફ આવે છે તો મેં એમના દીકરા સાથે વાતચીત કરી ફોન ઉપર એમના દીકરાએ કહ્યું મને કે કાકા પપ્પા કોઈ દિવસ ઘરની બહાર એટલે કે સોસાયટીની બહાર ગયા નથી તેઓ નીચે વોકડા ઉપર બેસવા માટે કોઈની પાસે જતા નહોતા છેલ્લા એક મહિનાથી કે કોઈની સાથે હાથ પણ મિલાવતા ન હતા કે મોર્નિંગ વોકમાં પણ સવારે જતા ન હતા કે બગીચાની અંદર લોકોની સાથે બેસવા પણ જતા ન હતા એટલે કે તેઓ જ્યારથી આ વાયરસ ભારતની અંદર આવ્યો ત્યારથી તેઓ ખૂબ જ સાવચેતી રાખતા હતા અને ઘરની અંદર ટીવી જોવા માટે બેઠા હોય સોફાની અંદર તો પણ તેઓ મોઢા ઉપર રૂમાલ બાંધી ટીવી જોતા હતા એટલે કે આખો દિવસ તેઓ પોતાના મોઢાને રૂમાલથી ઢોકીને રાખતા હતા એટલે કે આખો દિવસ તેઓ મોઢા ઉપર માસ્ક પહેરી અને વધારે પડતી સાવચેતી રાખતા હતા તો પછી એમને ચેપ કેવી રીતે લાગ્યો તો મેં એમના દીકરાને કહ્યું કે તું તારા પપ્પાની રોજની જે કંઈ દિનચર્યા હોય એ મને કહે તો એને કહ્યું કે પપ્પા કોક કોક વાર ગેટની અંદર શાકભાજીવાળો આવતો તો કોક કોક વાર શાકભાજી લેવા જતાં ઘરમાં કંટાળી જાય ત્યારે નીચે બજારની અંદર નહીં માત્ર સોસાયટીની અંદર જ અથવા કોક કોક વાર દૂધ કે સાસ લેવા પણ નીચે જતા એ પછી એને એક વાત મને કહી કે ઘરની અંદર તેલનો ડબ્બા લાવવાના હતા તો એમણે વેપારીને ફોન કર્યો તો એ વેપારીએ કહ્યું હાલમાં તેલના ડબ્બાની અસર છે પરંતુ નવો સ્ટોક આવશે ત્યારે ફોન કરીશ તો જ્યારે નવો તેલનો સ્ટોક આવ્યો ત્યારે એ વેપારીનો ફોન આવ્યો તો એ વેપારીએ એમના ઘરે બે તેલના ડબ્બા અને એક કિલો વાઘબકરી ચા દસ કિલો ખોડ અને દેશી ગોળ બે રવા આટલી વસ્તુઓ મોકલી આપી તો એ જ્યારે એમના ઘરે એટલે કે એમના સોસાયટીની અંદર એ વ્યક્તિ જ્યારે ડિલેવરી કરવા આવ્યો ત્યારે એના પપ્પા નીચે જઈ અને બે તેલના ડબ્બા અને આ બધી વસ્તુ લીપની અંદર લઈ અને ઘરમાં આવ્યા હતા તો મેં કહ્યું કે બસ કદાચ આ ભૂલના કારણે એમની અંદર આ વાયરસ આવી ગયો છે કેવી રીતે તો મિત્રો વિજ્ઞાન કહે છે કે આપણે ટીવીની અંદર જોઈએ છે કે લોખંડ ઉપર કે એવા કોઈ પદાર્થ ઉપર અને કપડાં ઉપર આ વાયરસ આઠથી દસ કલાક સુધી જીવિત રહી શકે છે એટલે તેલના ડબ્બા એમના ઘરે આવ્યા તો એ પહેલાં રાજકોટ ગોંડલ કે ગમે ત્યાંથી અમદાવાદમાં આવ્યા છે ત્યાંથી જ્યારે એમના ઘરે પહોંચે છે ત્યાં સુધીમાં ઘણા બધા લોકો એ તેલના ડબ્બાને સ્પર્શ કરતા હોય છે ત્યારે એક જગ્યાથી બીજી જગ્યા આવતા હોય છે આમ કદાચ એ તેલના ડબ્બા એમના ઘરે આવ્યા ત્યાં સુધીમાં કોઈ સંક્રમિત થયેલા વ્યક્તિએ ને ઉધરસ આવી હોય છીંક આવ્યું હોય કે ગમે તે કારણસર એ વ્યક્તિના હાથ એ ડબ્બા ઉપર તેલના ડબ્બા ઉપર કે વાઘ બકરી ચા કે ખોડ કે જે કંઈ એમના ઘરે વસ્તુઓ આવી કરિયાણાની બજારની અંદરથી એની અંદર કદાચ સંક્રમિત થયેલા હોય અને એ જ્યારે ઘરની અંદર લાવી અને એમને મૂક્યા ત્યારે કદાચ એ તેલના ડબ્બા ઉપર કે ગમે તે એ બહારથી વસ્તુ એના ઉપર હશે તો એ જ્યારે તેલના ડબ્બા લેવા ગયા હોય ત્યારે તમે જુઓ તો આપણો જે આ રૂમાલ છે એટલે કે આપણે જે માસ્ક તરીકે રૂમાલ આ રીતે બાંધીએ છીએ એ ઘણીવાર નીચે ઉતરી જાય છે અને પછી આપણે તેલના ડબ્બા લઈ અને ઉપર આવીએ કે કોઈ વસ્તુ લઈ અને પછી એ વસ્તુને હાથ અટાડ્યા પછી ફરીથી આપણે આ રીતે માસ્કને હાથ અટાડી અને ઉપર લઈ જઈએ છીએ પછી ફરીથી એ નીચે ઉતરી જાય ત્યારે ફરીથી આપણે આમ હાથ અટાડી અને આમ ઉપર લઈ જઈએ છીએ મતલબ કે જો કદાચ તેલના ડબ્બા ઉપર કે બહારથી જે વસ્તુ આવી બજારની અંદરથી એમના ઘરની અંદર કદાચ એ વસ્તુઓ પર વાયરસ હશે તો એમના હાથ ઉપર આવ્યો છે અને એમણે હાથ સેનેટાઈઝ કર્યા પહેલાં કે સાબુથી ધોયા પહેલાં કદાચ એમના મોઢા ઉપર જે રૂમાલ મોંધ્યો તો એ આ રીતે નીચે ઉપર કર્યો હોય તો એમના હાથની અંદર જે વાયરસ આવ્યો એ વાયરસ એમના મોઢા કે એમના નાક સુધી ગયો છે અને એના કારણે એ વાયરસ એમના શરીરની અંદર ગયો છે તો મેં એમના દીકરાને કહ્યું કે આ એક કારણ હોઈ શકે કે બજારની અંદરથી જે વસ્તુઓ આવી હતી એ વસ્તુઓની અંદરથી કદાચ ત્યાં વાયરસ આવ્યો હોય તેમને પોઝિટિવ કેસ આવ્યો એટલે ઘણીવાર મિત્રો આપણે વધારે પડતી સાવચેતી રાખતા હોઈએ ત્યારે આવી નાનકડી ભૂલ કદાચ આપણાથી થઈ શકે છે તો આ વિડીયોના માધ્યમથી હું આપને પણ એ કહેવા માગું છું કે જો આપણે પણ આવું કોઈક જગ્યાએ ભૂલ કરતા હોઈએ આપણે પણ આવી ભૂલ નાનકડી ભૂલ ના કરીએ અને આવી નાની નાની બાબતોમાં ખાસ ધ્યાન રાખીશું તો આપણે આ વાયરસથી બચી શકીશું Thanks for watching my video. Thank you.